સનાતન ધર્મના સર્વે સાધુ સંતોને મારા જયસિયારામ તેમજ સારંગપુર ધામ ખાતે બિરાતા એવા કષ્ટમ અંજન હનુમાનજી મહારાજના ચરણમાં વંદન આજે ઘણા ટાઈમથી એક સારંગપુર ધામ ખાતે એક વિખવાદ ઊભો થયો છે જે વિખવાદના કારણે લાખો લોકોની શ્રદ્ધાની લાગણીને ઠેસ લાગી છે અને હિન્દુ સાધુ સમાજમાં ભારે રોષ જોવા મળે છે તો સંપ્રદાયના દરેક સાધુ સંતોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આ ભીતચિત્રો દૂર થાય અને સાધુ સમાજમાં પ્રેમની લાગણી અનુભવાય તેમજ હજારો લોકોને શ્રદ્ધાનું સ્થાન છે દર્શન ભાવ કાયમ જળવાઈ રહે તે માટે આપણે વડીલ સાધુ સંતોને અગ્રણી સાધુ સંતોની એક બેઠક કરીને સમસ્યાનું સમાધાન કરવું જોઈએ પ્રશ્નનું નિરાકાર કરવું જોઈએ આમાં જવાબદાર વ્યક્તિને જવાબ ભરી અને સાધુ સમાજની અંદર જે દોષ અવગુણ ઉત્પન્ન થાય છે એ રોકવા જોઈએ આજે એકબીજાના અવગુણો ગાયને એકબીજાના દોષ જોઈને આજે લાખો લોકોની લાગણી પણ દુભવાય છે આજે જે સાધુ સંતોની માનવાવાળો વર્ગ છે એમની પણ આસ્થા તૂટી જાયતી હોય છે માટે નામ જનતાને આની બાબતમાં શું વિચારવું માટે સર્વે સાધુ સંતોને મારી ખાસ નમ્ર વિનંતી આપણે બધા સાથે મળી અને આ પ્રશ્નનું સમાધાન અને નિરાકરણ લાવીએ સ્થિર જળમાં કોઈ પથ્થર ફેંકે અને કાદવ ઉછળે અને જળ દૂષિત થાય એવી રીતે સનાતન ધર્મની અંદર કોઈ તત્વો એવું વાતાવરણ ઊભું કરી પથ્થરના ખા ફેંકે અને દોષ અવગુણ જોઈ અને હિન્દુ સંસ્કૃતિમાં વિખવાદ ઊભો થાય ત્યારે લોકો આપણા ગુણ નથી જોતા આપણા અવગુણને જોઈ અને આપણને તિરસ્કાર કરતા હોય આપણને ધિક્કારતા હોય તો હિન્દુ સમાજની અંદર આવી થાય તો હિન્દુ સમાજને ઘણું બધું નુકસાન થાય માટે હિન્દુ ધર્મને આજે જ્યારે આપત્તિ આવે છે ત્યારે વિધર્મી લોકો પણ રાજી થતા હોય તો એને બોલવાની તક પણ આપી ન જોઈએ તો આપ સર્વે સાધુ સંતોને એક નાના સાધુ તરીકે મારી ખાસ નંબર વિનંતી છે કે આજે નાના અનુયાયી તરફથી આજે એક વિડીયો બનાવી આપ સર્વને મારી એક વિનંતી છે શ્રદ્ધાનું કાયમ સ્થાન રહે અને એમાં હનુમાનજી મહારાજના જે દર્શન ભાવ કાયમ રહે અને એ હનુમાનજીની મૂર્તિ જે પ્રદર્શનમાં મૂકાણી છે એમાંથી દૂર થાય એવી અપેક્ષા રાખું છું જય શ્રીરામ